લઈએ કે તેના સમાચારની વડોદરાની જનતા છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યાનો સામનો કરી રહી છે. છેલ્લા 15 દિવસથી જેવડાવાળું પાણી વડોદરાની જનતાને મળી રહ્યું છે, જેનાથી તે પરેશાન છે. નવાપુરાની દ્વારકેશ કુંજ સોસાયટીમાં જેવડાવાળું પાણી આવી રહ્યું છે. સ્થાનિકોએ કોર્પોરેશનને અનેકવાર રજૂઆત કરી છે, છતાં પણ તેમની આ રજૂઆત કોઈ કાને નથી ધરી રહ્યું. આ મુદ્દે જોડાયા છે અમારા સંવાદદાતા અભિષેક પંચાલ. અભિષેક, છેલ્લા 15 દિવસથી જીવડાવાળું પાણી મળી રહ્યું છે, સ્થાનિકોને અનેક રજૂઆતો કરવામાં આવી, આખરે શું જવાબ આપી રહ્યું છે વહીવટી તંત્ર અને શું સમસ્યા છે, શું કહેવું છે સ્થાનિકોનું? દીપાલી, વડોદરા સેવા સદનનું તંત્ર શહેરને સ્માર્ટ સિટી બનાવવાના દાવા કરી રહ્યું છે, પરંતુ આજે તંત્રના દાવા છે તે પોકળ સાબિત થઈ રહ્યું છે. પ્રાથમિક જરૂરિયાત એવા પીવાનું પાણી પણ તંત્ર જે નાગરિકોને જે શુદ્ધ નથી આપી શકતું. આ દ્રશ્યો જે નવાપુરા વિસ્તારના કે જ્યાં પાણીના પીવાની અંદર દ્રશ્યોની અંદર આપ જોઈ શકશો કે જીવાતો છે, આવું પાણી મજબૂર છે જે સ્થાનિક લોકો તે પાણી પીવા માટે. અનેક મહિલાઓ સાથે વાત કરીશું. બેન, આ કયો વિસ્તાર છે અને કેટલી તકલીફો આપને પડી રહી છે? આ નવાપુરા દ્વારકેશ સોસાયટી છે, જરતને બિલ્ડિંગ પાસે આવેલું છે. પાણીની ખૂબ જ સમસ્યા છે, અહીંયા પાણી ખૂબ જ ગંદુ દૂષિત આવે છે અને ખૂબ જ જીવડાઓ આવે છે અંદર. કેટલા હેરાન થઈ રહ્યા છો, કેટલા વખતથી સમજ? છેલ્લા 6-8 મહિનાથી હેરાન થઈ રહ્યા છે. અંદર પાણીમાં ખૂબ જ જીવડાઓ આવે છે અને એવા આવે કે જે છેડને ચોંટી જાય છે, ઉખડતા નથી. બિલકુલ પાણીના પીવાની અંદર જીવડાઓ આવે છે. શુદ્ધ પાણી માટે બહારથી જગ મંગાવવા પડી રહ્યા છે, એક બાજુ વેરો પણ તમે આપી રહ્યા છો, એટલે અમારો ડબલ ખર્ચો થઈ જાય. પાણી, આવું પાણી પીવાની કોઈની ઈચ્છા ના થાય તો બહારથી બધાએ પાણી ખરીદવું પડે. ઉપરથી વારંવાર કમ્પ્લેન કરવા છતાં પણ કોઈ ત્યાં સાંભળતું નથી, એટલે અમારે આજે આવી રીતના અમારે એક્શન લેવી પડી. શું કહેશો, વડોદરા શહેરના શાસકો છે, ખાસ બધા મહિલા ધારાસભ્યો છે, મેયર પણ મહિલા છે, તો કોઈ રજૂઆત આપે કરી? મહિલા ધારાસભ્યને વારંવાર ફોન કરીને કમ્પ્લેન કરવા છતાં પણ એ લોકો બહાના જ બનાયા કરે છે કે અહીંયા આગળ આ ખોદાયું છે એટલે આવું આવશે, આવું આવશે એમ કરીને ધીરે ધીરે સમસ્યા અમારી લંબાઈ જ રહી છે, પણ કોઈ આના પર કઈ એક્શન લઈ રહ્યું નથી. બિલકુલ, અન્ય પણ મહિલાઓ સાથે વાત કરીશું. બેન, જણાવો કે જે રીતના ખરાબ દૂષિત પાણી આવી રહ્યું છે, રોગચાળાની શું પરિસ્થિતિ છે આ સોસાયટી આ મહોલ્લામાં? રોગચાળામાં અમારા મહોલ્લામાં 2-3 જણને ડેન્ગ્યુ થઈ ગયા છે અને છોકરાઓને ઝાડા ઉલટી થઈ ગઈ છે. કેટલા હેરાન થઈ રહ્યા છો આપ? હેરાન તો, પાણી અમારે બહારથી વેચાતું લાવવું પડે છે, જગ લઈને એ અમારો વધારાનો ખર્ચો થાય છે. કરી દીપાલી, આપને દ્રશ્યો ફરીવાર મંગાવવા માંગે છે કે આ એ જ પીવાનું પાણી જે છે તે આજુબાજુના નાગરિકો પી રહ્યા છે કે જેની અંદર જે જીવાત છે તે જીવાત આવી રહી છે. ચોક્કસ દીપાલી, જે રીતના શહેરની અંદર પીવાના પાણીની પ્રશ્ન સર્જાય છે, છેલ્લા 1 વર્ષથી પીવાના પાણીની તકલીફ છે, ત્યારે હવે શહેરની અંદર જે જીવાતવાળું પાણી આવતા જે નાગરિકો છે તેમની પરિસ્થિતિ કફોડી થઈ છે અને જે વેરો ચોક્કસ લોકો આપી રહ્યા છે પણ તેની સામે યોગ્ય જે વળતર જોઈએ તે તંત્ર દ્વારા આપવામાં નથી આવતું. નાગરિકોને જે વેચાતા મિનરલ પરેશાન છે, અનેક રજૂઆતો કરવામાં આવી, છતાં પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી અને આ પ્રકારની પરિસ્થિતિને જોતા રોગચાળાનો ભય પણ હવે સ્થાનિકોમાં વધી ગયો છે. તો જે તસવીરો આપ જોઈ રહ્યા છો સ્થાનિકો દ્વારા આ પાણી બતાવવામાં જે આવ્યું છે તેમાં જોઈ શકાય છે કે જીવડા જોવા મળી રહ્યા છે અને આવું પાણી પીવાના પાણી તરીકે સ્થાનીય વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારના લોકોને આપવામાં આવી રહ્યું છે. નવાપુરા દ્વારકેશ કુંજ સોસાયટીની આ સ્થિતિ છે કે લોકો આ પ્રકારના પાણીની સમસ્યાથી પરેશાન છે.